હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ બેમાં ગણિત ગમ્મતમાં પ્રકરણ 10નો અભ્યાસ કરીશું. તો આપણું 10મું પ્રકરણ છે અમારા અંકો ઉમેરો. તો તેમાં શું કહે છે કે દડો ઉછાળો, જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે, એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે. એટલે દરેક ખેલાડીને બે વારા આવે છે અને બુન્નુ સસલું તેમના અંક ઉમેરે છે. પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે? તો અહીં કાચબો જે છે એ રમી રહ્યો છે, દાવ લઈ રહ્યો છે. તો તેનો પહેલી વાર જ્યારે દાવ આવે છે, પહેલી વાર વારો આવે છે, તો તેને કેટલા અંક મળ્યા? જો અહીં કહે છે તમે દડાને 14 વાર ઉછાળ્યો. સસલાભાઈ જે છે તે કહી રહ્યા છે કાચબાભાઈને કે તમે દડાને 14 વાર ઉછાળ્યો છે. તો અહીં ફરી સસલાભાઈ કહે છે કે મારે વધુ એક દાવ બાકી છે, અહીં બે વાર વારા આવે છે રમવાના. તો કાચબાભાઈ કહે છે કે હજી મારે એક વાર દાવ બાકી છે, તો આ વખતે ફક્ત 7 વાર ઉછાળ્યો. એટલે બીજા દાવમાં સસલાભાઈ તેને કહી રહ્યા છે કે કાચબાભાઈ આ વખતે તમારે 7 વાર જે તમારો બોલ છે તે તમે 7 વાર ઉછાળ્યો છે. તો શું કહે છે કે બુન્નુ સાપ પર ઉમેરે છે. હવે 14માં 7ને ઉમેરવા, હવે પહેલો દાવ આવ્યો ત્યારે તેને 14 અંક આવ્યા, ત્યાર પછીના વારામાં તેને 7 અંક આવ્યા. એટલે 14 અને 7નો સરવાળો કર્યો એટલે કુલ કેટલા થયા અંક? તેને 21 અંક થયા. એટલે શું કહે છે કે બુનુ 14 પર ઊભો રહે છે, તે 7 પગલા આગળ કૂદે છે, તે 21 પર પહોંચે છે. તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો, આવી રમત રમી શકો છો. ત્યાર પછી અહીં આપણે હવે સરવાળા કરવાના છે કે 16 + 7 બરાબર કેટલા થશે? 23. ત્યાર પછી 18 + 10 બરાબર કેટલા થશે? 28. ત્યાર પછી 19 + 15 બરાબર કેટલા થશે? 34. 49 + 13 બરાબર કેટલા થશે? 62. 14 + 7 બરાબર 21 અને 33 + 11 બરાબર 44. અહીં અવનવા પ્રાણીઓ આપ્યા છે, કાચબો છે, હાથીભાઈ છે, બરોબર, તો સિંહ છે જેવા પ્રાણીઓ આપ્યા છે. હવે તેઓ પોતે પણ રમી રહ્યા છે. તો આવી રીતે પ્રાણીઓ પણ રમત રમી રહ્યા છે અને તેઓને પણ બબે વાર દાવ આવે છે, બબે વાર રમવાનો વારો આવે છે. તો અહીં જેઓ તે રમી રહ્યા છે, પહેલી વાર દાવ લીધો, બીજી વાર દાવ લીધો, તે બંને અંકો આપ્યા છે અને તેનો સરવાળો અહીં કર્યો છે. અહીં દરેકના બબે વાર રમતના વારા આવ્યા છે એટલે અહીં આપણે તેના અંકો આપ્યા છે અને તેનો સરવાળો આપણે કરવાનો છે. આપણે શીખ્યા. તો તમારે પણ તમારા પુસ્તકમાં આવી રીતે સરવાળા કરીને જવાબ લખવાનો છે અને બાકી બુકમાં પણ લખવાનું છે અને સમજવાનું છે. તો ત્યાર પછી શું કીધું છે કે રમત કોણ જીત્યું? તો સૌથી વધારે કોને છે ભાઈ? સૌથી વધારે છે હાથીભાઈની. તેઓને કેટલા છે? 62 અંક થાય, કુલ મળીને 62 અંક થાય એટલે રમત હાથીભાઈ જીત્યા કહેવાય. ત્યાર પછી રમત કોણ હાર્યું? તો રમત કોણ હાર્યું? સૌથી ઓછા અંક કોની પાસે છે? કાચબાભાઈ પાસે. એટલે તેઓને કેટલા અંક છે? 21 અંક છે કુલ મળીને. એટલે રમત કાચબાભાઈ હાર્યા કહેવાય. તો અહીં કાચબો તેમ લખવાનો. ત્યાર પછી શું કહે છે કે બુન્નુએ વિજેતાને કેળા આપ્યા. હવે બુન્નુએ જે વિજેતા બન્યું તેને શું આપ્યું? કેળા આપ્યા. કે વિજેતા કોણ બન્યું છે? હાથીભાઈ. તો હાથીભાઈ કેળા ખાશે. હવે આપણે રમત રમતા હોઈએ તો આપણે પણ ઈનામ જીતીએ.
તો હાથીભાઈને ઈનામમાં કેળા મળ્યા છે, એટલે હાથીભાઈ હવે કેળા ખાશે. તો ત્યાર પછી શું કહે છે કે અનુમાન કરો અને કહો કે પ્રભા તેના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે, તે 15 કિલોગ્રામ શેરડી, 7 કિલોગ્રામ સફરજન ને 8 કિલોગ્રામ ટમેટા લઈ જવા ઈચ્છે છે. હવે તેણે નદી પસાર કરવાની છે, તો હોડીમાં તે 25 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે તો જોઈએ. તો અહીં આપણે જોયું કે 15 કિલોગ્રામ શેરડી છે, 7 કિલોગ્રામ સફરજન છે અને 8 કિલોગ્રામ ટામેટા છે, તો કુલ મળીને 30 કિલોગ્રામ થશે. એટલે પ્રભા જે છે તે તેના દાદીમાના ગામમાં જઈ રહી છે, એટલે તે 30 ગ્રામ તેની વસ્તુ જે કાંઈ છે તે લઈ જઈ શકશે નહીં, કારણ કે અહીં હોડીમાં તે 25 કિલોગ્રામ વજનથી વધારે લઈ જઈ શકવાની નથી, એટલે તે વસ્તુ લઈ જઈ શકશે નહીં. ત્યાર પછી શું કહે છે કે આ વખતે કાંગારુ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા, પણ વાઘ રમત હારી ગયો. તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા, એટલે ખોટા અંક અહીં લખો. એટલે અહીં આપણે જે સરવાળા કરવાના છે, અંકો લખવાના છે, તેમાં જે ખૂટતા હોય તે આપણે લખીશું, ને આ વખતે વિજેતા કોણ છે તે લખીશું. મેં અહીં અગાઉ લખી રાખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું છે. તો અહીં વાઘભાઈ છે તે પેલો જે દાવ આવ્યો છે તેમાં 16 મેળવ્યા. ત્યાર પછી આપણને અહીં ખૂટતો અંક લખવાનો કીધો છે, એટલે ખૂટતો અંક એટલે કે તેનો બીજો જે દાવ આવ્યો છે તેમાં તેણે 5 અંક મેળવ્યા છે. બરાબર કેટલા થશે? 21 થશે. ત્યાર પછી જીરાભાઈ, તેઓને પહેલી વાર જે દાવ મળ્યો તેમાં 24 અંક મેળવ્યા. ત્યાર પછી બીજી વાર જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે 8 અંક મેળવ્યા, કે બરાબર કેટલા અંક થયા? કુલ મળીને 32 અંક થયા. ત્યાર પછી હરણભાઈનો વારો આવે છે, તેણે પણ પહેલી વાર દાવ આવ્યો તેમાં 16 મેળવ્યા, પછી બીજી વારમાં 13, તો કુલ મળીને 29 અંક થયા. ત્યાર પછી વાંદરાભાઈનો વારો આવે છે, તેણે પહેલી વારમાં 30 મેળવ્યા, બીજી વારમાં 5, તો કુલ મળીને 35 અંક થયા. ત્યાર પછી કાંગારુનો વારો આવે છે, તો તે પણ પહેલી વારમાં 23 અંક મેળવે છે, બીજી વારમાં 7 અંક મેળવે છે, કુલ મળીને 30 અંક થાય છે. તો અહીં પ્રાણીઓ પણ રમત રમી રહ્યા છે. હવે આપણે પણ આપણા મિત્ર જોડે આવી રમતો રમી શકીએ છીએ. તો અહીં અમુક અંકો આપ્યા છે, તે કુલ મળીને 21, 32, 29, 35 અને 30 છે. તો સૌથી વધારે કોને છે? વાંદરાભાઈને. એટલે અહીં જે આપણને પૂછ્યું છે કે આ વખતે વિજેતા કોણ છે, તો જવાબમાં લખી શકીએ વાંદરાભાઈ, કારણ કે તેને સૌથી વધારે અંક મેળવ્યા છે. ત્યાર પછી છાપ અને કાંટ, તો અહીં આપણે સરસ મજાનું રૂપિયાનું સિક્કાનું ચિત્ર આપ્યું છે, તેમાં છાપમાં આપણી રાષ્ટ્રીય મુદ્રાનું ચિત્ર છે અને અહીં આગળ અંક લખેલું ચિત્ર છે રૂપિયાનું. તો તેમાં શું કહે છે કે શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે? તો આપણે જોઈ હોય તો શું કરવાનું? હા, અમે જોઈ છે. તો કઈ બાજુએ એક લખેલ છે, છાપમાં કે કાટમાં? તો કાટમાં લખી છે, એટલે છાપને ચેકો મારવાનો છે. ત્યાર પછી સમીના અને સાદિક રમી રહ્યા છે, તો બોર્ડ પર 1 થી 99 અંકો લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. હવે તેઓ સિક્કો ઉછાળે છે, જો તે છાપ હોય તો બટન 10 પગલા આગળ વધે છે, જો
સમીના છ પર હોય તો તે સોળ પર પહોંચે છે, જો તેને કાટ આવે તો તે ખાલી એક જ પગલું આગળ વધે છે. જો કાટ હોય અને આપણે છ અંક જ આગળ વધ્યા હોય તો કાટ આવ્યું હોય તો એક અંક એટલે કે સાત અંક પર પહોંચે, અને જો છાપ જે આવ્યું હોય તો દસ પગલાં આગળ વધી શકે. આપણે દસમા અંકે પહોંચ્યા હોય તો વીસમા અંકે પહોંચી શકીએ છીએ જો છાપ હોય તો. તો અહીં આપણને પણ રમત આપી છે. હવે આ રમત આપણે આપણા મિત્રો જોડે રમવાની છે. અહીંથી શરૂઆત થાય છે અને અહીં આપણું ઘર છે. તો આ રમત તમે તમારા મિત્રો જોડે રમી શકો છો. આવી રમત તો આપણે રમીએ છીએ, સાપસીડીની રમત રમીએ છીએ ને, તેવી રીતે આ રમત પણ રમી શકીએ છીએ. તો તેમાં શું કહે છે, હવે તમે પણ આ રમત રમો, જે ઘેર પહેલાં પહોંચે તે વિજેતા ગણાય. દસ પગલાં માટે કોઈ ટૂંકો રસ્તો છે, આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે તેને જવાબ આપતા કહી શકીએ કે દસે દસ વખત છાપ આવવી જોઈએ તો આપણે વિજેતા ગણાઈએ, તો આપણે ફટાફટ વિજેતા બનીએ. ત્યાર પછી શું કહે છે, એક સાથે બે. તો ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી અને ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ. તો અહીં આપણને નોટો અને સિક્કાઓનું ચિત્ર આપ્યું છે. દસની નોટ છે, પચાસની નોટ છે, વીસની નોટ છે, ત્યાર પછી રૂપિયાનો સિક્કો છે, પાંચનો સિક્કો છે અને બેનો સિક્કો છે. તો તેઓ કેટલીક વસ્તુઓ ખરીદી રહ્યા છે અને ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એકની સાથે બે જ. ત્યાર પછી શું કહે છે, આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે. તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકે છે, કરી શકશે. તો અહીં બેટનું ચિત્ર આપ્યું છે, તે 20 રૂપિયાનું છે, તેની કિંમત 20 રૂપિયા છે, એટલે તેના માટે તેને કેટલી નોટ ચૂકવવી પડશે, એટલે અથવા તો કેટલી નોટ અને કેટલા સિક્કા ચૂકવવા પડશે. તો અહીં તેને બે દસ દસની નોટની જરૂર પડશે. ત્યાર પછી નોટબુક, તે કેટલાની છે, 10 રૂપિયાની છે. તો તેઓ પાંચ પાંચના સિક્કાનો ઉપયોગ કરશે, તો પાંચ પાંચના બે સિક્કા આપવા પડે. ત્યાર પછી બોલ છે, તેની કિંમત છે 40 રૂપિયા, તો તેના માટે 20-20 રૂપિયાની બે નોટની જરૂર પડશે. ત્યાર પછી ટી શર્ટ અથવા તો કુર્તું, તેની કિંમત 60 રૂપિયા છે, તો તેમાં કેટલા સિક્કા અથવા કેટલી નોટો ચૂકવવી પડશે. તો મેં અહીં 20-20ની ત્રણ નોટ લખી છે, એટલે કુલ મળીને 60 રૂપિયા થાય. ત્યાર પછી અહીં ડીંગલી આપી છે, તે 25 રૂપિયાની છે, તો તેને ચૂકવવા માટે 1-20ની નોટ અને 5ના સિક્કાની જરૂર પડશે. મેં અહીં લખીને આપ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી કીધું છે કે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો, ચલો જોઈએ. તો વેલું તું શું કરે છે, તો હવે અહીં આપણને સરવાળો આપ્યો છે, તે જોઈશું. 7 + 5 + 3 = કેટલા, હવે આપણે જવાબ દેવાનો છે. તો અક્કા મને ઉમેરવામાં મદદ કર. અક્કા એટલે મોટી બહેન. તેની બહેનને કહે છે કે અક્કા મને ઉમેરવામાં મદદ કર, તો આપણે તેની મદદ કરીશું. તો અહીં આપણો જવાબ 15 આવશે. પણ આગળ શું કહે છે કે અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે, તે કહે છે. તો 7થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે. હવે તેમાં
ત્રણ ઉમેરો તો તમને 15 મળે છે. આપણે જવાબ અગાઉ આપી દીધો પણ આપણને તે સારી રીતે સમજાવે છે કે હું પહેલાં 7માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું છું અને પછી 5 ઉમેરું. તો અહીંયા આપણને સમજાવતા કહે છે કે 7 + 5 + 3 અથવા તો 12 + 3 બરાબર કેટલા થશે? 15 થશે. ત્યારે 7 + 5 + 3 અથવા 10 + 5 બરાબર 15. તો અહીંયા આપણને કીધું છે આ કરો. હવે 5 + 5 + 7 બરાબર કેટલા થશે? 5 ને 5 10 ને +7 બરાબર 17. ત્યાર પછી 6 + 5 + 4 બરાબર 15. ત્યાર પછી એવી જ રીતે 9 + 4 + 1 9 ને 1 10 ને +4 બરાબર 14. ત્યાર પછી 7 + 3 + 8 તો 8 ને 8 16 ને 17 ને 18. તો અહીં જવાબ આવશે 18. ત્યાર પછી 8 + 3 + 2 બરાબર 13 જવાબ આવશે. ત્યાર પછી તો ભાઈ મારગણી ગરોળી આવે છે. તો તે શું કરે છે? અહીં દરેક ઘરમાં જાય છે અને જીવડા ખાય છે. તો ચલો જોઈએ કે એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. તો દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. હવે અહીં આપણને દરેક કાણા જે છે તેમાં સંખ્યા દર્શાવી છે. 5 9 0 1 8 3 6 ને 2 અહીં જે ખાનું છે ત્યાંથી ગરોળી જઈ રહી છે. તો શું કહે છે કે ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. તો ચિત્રમાંના વાદળી કાણામાંથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. એટલે ગરોળી જે રસ્તો લે છે તે આ છે. તે જોઈએ તો તેમાં 8 + 1 + 9 બરાબર કેટલા જીવડા ખાધા? અહીં 18 જીવડા ખાધા. ત્યાર પછી તે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો તે 2 + 1 + 9ના ખાનામાં જશે એટલે તે 12 જીવડા ખાઈ શકશે. ત્યાર પછી 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? તો તેમાં 8 + 3 + 9 બરાબર 20 જીવડા ખાઈ શકશે. ત્યાર પછી કહે છે કે આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે એટલે 18 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? તો તે 4 ખાનામાં જાય છે. તેમાં 8 + 1 + 0 + 9 કરે તો બરાબર 18 જીવડા ખાઈ શકે. ત્યાર પછી 12 જીવડા ખાવા ગરોળી કયા રસ્તે જાય છે? તો તેમાં 2 + 1 + 0 + 9 બરાબર 12 જીવડા ખાવા જઈ શકે. તો અહીં ગરોળી પહોંચીને જીવડા ખાય છે. આવા સરવાળા આપણે અહીં જે ચિત્ર આપ્યું છે તેમાંથી કરવાના છે, સમજવાના છે અને શીખવાના છે, જે તમારે તમારા પુસ્તકમાં ગૃહકાર્ય કરવાનું છે. અહીંથી જોઈને સમજીને તમારે આના સિવાયના પણ સરવાળા કરતા શીખવાનું છે. ત્યાર પછી રમતનો સમય, કે સમીના અને સાદિક છાપ અને કાટના બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે. તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે. તમે પણ આ રમત રમી શકો છો અને તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો. ઘેર પહેલું કોણ પહોંચશે તે જુઓ. તો આ કેટલા અંક છે? તો અહીં આપણને પાસા આપ્યા છે, તે બે વાર ફેંકવાના છે. તે પહેલી વારમાં 6 આવે છે અને બીજી વારમાં 5 આવે છે. એટલે અહીં આપણને કોષ્ટકમાં કહ્યું છે અહીંથી શરૂ પાસા પરના અંક. એટલે પહેલો દાવ આવે છે તેમાં શરૂઆતમાં અંક આવે છે અને પાસા પર
કુલ મળીને અહીં કેટલા થશે? 11 અંક થશે. અહીં જે અંકો આપ્યા છે તે ગણવાના છે. કુલ મળીને 11 અંક થશે. ત્યાર પછી બીજો દાવ આવે છે, તેમાં પહેલી વારમાં 5 આવે છે અને બીજી વારમાં 4 આવે છે, તો કુલ મળીને અહીં 9 અંક થશે. આવી રમત આપણે આપણા ઘરે રમતા જોઈએ છીએ, એટલે આપણે આપણા મિત્રો જોડે રમવાની છે અને આવી રીતે સરસ મજાના સરવાળા કરતા શીખવાનું છે ને આવી રમત રમવાની છે. તો આજે આપણે આપણો 10મો પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ.